નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સંયોજન જ્વિટર, જ્વિટર કોને કહેવાય? જ્વિટરની વ્યાખ્યા યાદ કરો, જ્વિટર આયન, જ્વિટર આયન કોને કહેવાય? જેના જેના અલગ અલગ છેડે, અલગ અલગ છેડે, અલગ અલગ છેડે પ્લસ એન્ડ માઇનસ વીજભાર. આ આપણી ભાષાની વ્યાખ્યા હતી મિત્રો, યાદ રાખવા માટે. એવો ઘટક કે જેમાં પ્લસ અને માઇનસ હોય, તો આયર્યો ઘટક. આમાં તો ખાલી બે એસિડ, આમાં આલ્કોહોલ છે, આલ્કોહોલ નિર્ભર એસિડ છે, આમાં બેઝ એનએચ ટુ બેઝ છે, તો આમાં બેઝે છે અને એસિડે છે, જોઈ લઈએ. તો આ કોણ છે? તો આને હું આ રીતે લખી નાખું સી એચ ટુ, અને આપણે આ રીતે દર્શાવીએ સી એચ ટુ એનએચ ટુ અને સી ડબલ ઓ એચ. હવે જો આ એચ નીકળી જાય, આ એચ દૂર થાય તો આ સ્વીકાર છે, તો આ બની જશે સી એચ ટુ એનએચ થ્રી પ્લસ, અને આ થઈ જશે સી ડબલ ઓ માઇનસ. હવે આનું નામ શું થાય? આનું નામ શું થાય? યાદ કરો, યાદ કરો. તમને જો પ્રોટીન વાળો ભાગ ને બધું યાદ હોય તો યાદ આવી જશે. તો આ છે જ્વિટર આયન. જવાબ આવે છે તમારો ડી. જવાબ શું આવશે? તો કે ભાઈ ડી. ક્લિયર?